मंगरूळ बंदर खाते जीएफसीसी ना डीजल पंप में पानी निकलता माछीमारों मचाव्यो हतो होबाळो। छेल्ला त्रण महीनाथी आज रीते पाणीयुक्त डीजल आवता बोटना एंजीनो पण बगड़ी जता माछीमारोने लाखोनुं नुकसान। माछीमारोए लाखोना नुकसानना वर्तर अने साथे जवाबदार व्यक्तिने कड़क सजा करवा कराई मांग। खुद सर्कल इंस्पेक्टरे पण डीजलनी टाकीमां पाणी होवानुं कर्युं कबूल। जूनागढ़ जिल्लाना मांगरण बंदर खाते डीजल में पाणी निकळतानी साथे ज माछीमारोए कर्यो होबाळो। जीएफसीसीना पंप में डीजलनी जग्या पर 60% पाणी जोवा मळ्युं। बंदर खातेना पंपमांथी पाणी निकळता माछीमारो आक्रोशमां आव्या ने तंत्रने जाण करता मामलतदार ऑफिसनो स्टाफ घटनास्थळ पर आवी पहोंच्यो अने मामलो थाळे पाडवानी कोशिश करी पण माछीमारोमां भारे रोष जोवा मळ्यो हतो। डीजलमां पाणी निकळता बोटना एंजिनोमां आव्या छे। खर्च अधवच्चे बोटो बंध थई जाय तो डूबवानी पण संभावना रहे छे। त्यारे छेल्ला 3 માસથી आज रीते डीजलयुक्त पाणी आववाथी माछीमारोना लाखोना एंजिन बगड़वानी मोटी नुकसानीनो सामनो करवो पड्यो छे। त्यारे मामलतदार द्वारा डीजलना नमूना लई एफएसएलमां मोकली आपवानी कार्यवाही करवामां आवी हती। अगाउ पण वारंवार रजूआत करवा छतां पण कोई ज कार्यवाही करवामां आवेल नथी, परंतु आ वखते माछीमारो लड़ी लेवाना मूडमां होय तेम जवाबदार सामे कायदेसर कार्यवाही करवामां आवे तेवी मांग उठी छे। त्यारे एंजिन बगड़ता थयेल नुकसानी भरपाई करवा पण मांग करेल छे अने साथे साथे गुजरातमां जेटली पण जग्या पर जीएफसीसीना डीजल पंप होय त्यां चेकिंग करवामां आवे। एक तरफ रिटेल पंपो करता 3 રૂપિયા જેવી વધારે રકમ ચૂકવી પડે છે માછીમારોને અને ઉપરથી તેમાં પણ ભેળસેળ, જેથી માછીમારો હાલ તો આક્રોશમાં જોવા મળી રહ્યા છે। રિપોર્ટર અલ્પેશ કગરાણા, જૂનાગઢ। મારું નામ નિલેશભાઈ ચોલેરા, ઇન્સ્પેક્ટર। સર, અત્યારે અહીંયા જે ડીઝલમાં પાણીની ફરિયાદ છે, શું કહેશો આપ? પાણીની ફરિયાદમાં એવું છે બેન કે તે 3 ટેન્ક ચેક કર્યા, 3 ટેન્કમાં ડીઝલ દેખાય, નીચે વચ્ચેનો ટેન્ક છે એમાં ખાલી 4 દીપ પાણી દેખાય છે અમને। પણ અત્યારે હાલ તો 65% જેટલું પાણી નીકળે છે? નહીં, પણ પાણી નીકળવા દો, ટેન્કમાં પાણી નથી બેન અત્યારે। તો તમને શું લાગે છે કઈ રીતે પાણી આવ્યું હશે? એ તો મને ખબર નહીં બેન, હું તો અહીંયા છું નહીં। ટેન્કમાંથી જે એમાં જતું હશે ને મશીન? હા, ટેન્કમાંથી મશીનમાં જાય, પણ 4 દીપ અત્યારે પાણી દેખાય છે, એક વચ્ચેની ટેન્કમાં, બાકી પહેલી છેલ્લી ટેન્કમાં પાણી નથી, એ બધા માછીમારોએ જોયેલું જ છે। હવે આનું શું કેવી રીતે થશે? હવે તમારા વહીવટી અધિકારી જે કરે એ ઉપર આધાર। આપના દ્વારા? મારા દ્વારા હું આ લોકો માછીમારો કહું, તમે જે જે નુકસાન અમને લખાવી દો તો પછી આગળની કાર્યવાહી કરશું અમે, એટલે અમે ભલામણ કરશું વહીવટી અધિકારીને કે ભાઈ ખરેખર માછીમારો નુકસાન થયેલું છે, એના માટે આપના ઉદાર નીતિ કંઈક ભલામણ કરીશું। ઓકે, શું નામ આપનું? મારું નામ જલ્પેશ સામુડિયા છે, હું માંગરો બંધના ખારો સમાજનો એક સામાન્ય નાગરિક છું। શું છે અત્યારે ડીઝલમાં? મેડમ, સવારના 11 વાગ્યાની વાર ફરિયાદ હતી કે પાણી આવે છે ડીઝલમાં, તો અમે પ્રત્યક્ષ તપાસ કરી તો આમાં 60% ઉપર પાણી, રૂબરૂ દ્રષ્ટિએ આપણે જોઈ શકીએ તો 60% અપ પાણી છે આમાં। આગળ અત્યારે આપણે પુરવઠા અધિકારીઓને સતત 3 કલાકથી સંપર્ક કરવાનું કહી રહ્યો છે, મામલતદાર સાહેબને કીધેલું છે, પણ અત્યાર સુધીમાં 3 કલાકમાં કોઈ ઉપલી અધિકારી અત્યારે કોઈ આવ્યા નથી। જવાબદાર અત્યારે સ્થાનિક અહીંયા જેટલા પણ અધિકારીઓ છે, મને એવું લાગે છે કે એ લોકો બધાનું થોડુંક તો ષડયંત્ર છે, તો કોઈ અત્યારે સ્થાનિક અધિકારી કોઈ નથી દેખાતા અહીંયા, જેટલા પંપના જે સ્થાનિક અધિકારીઓ છે એને આપણે રૂબરૂમાં જે ત્યારે હતા, તો અત્યારે મીડિયાની હાજરીમાં બધા બધા સ્થળાંતર કરી ગયા અહીંયાથી।